મોરવાહડફના કસનપુર ગામેથી એક સાથે બે રસલ વાઇપર સૌથી ઝેરી સાપનું રિસ્ક કરવામાં આવ્યું. આજનું તારીખ 27/12/2023 ના રોજ પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના કસનપુર ગામે પત્રકાર મુનિન્દ્ર પટેલના ફાર્મથી બાજુમાંથી એશિયાના સૌથી ઝેરી સાપમાં જેની ગણતરી કરવામાં આવે છે તે રસલ વાઇપર સાપનું રિસ્ક કરવામાં આવ્યું. આજરો સવારે કસનપુર ગામે પત્રકાર મુનિન્દ્ર પટેલના ફાર્મની બાજુમાં છોકરાઓ બકરા ચરાવતા હતા, જે દરમિયાન એક છોકરાની નજર સાપ પર પડી ત્યારે તે છોકરાઓએ બૂમાબૂમ કરી મૂકતા પ્રજ્ઞેશભાઈ પટેલે બાજુમાં પત્રકાર મુનિન્દ્ર પટેલને જાણ કરી. ત્યારબાદ પત્રકાર મુનિન્દ્ર પટેલ દ્વારા દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય ચિરાગભાઈ તલાટીને જાણ કરી હતી. પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય જીગાભાઈ બારિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગ્રામ લોકોની મદદથી ભારે જહેમત બાદ એક સાથે બે સૌથી ઝેરી સાપ રસલ વાઇપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ રસલ વાઇપ સાપનું રેસ્ક્યુ કરી ચિરાગભાઈ તલાટી દ્વારા સલામત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. એશિયામાં રસલ વાઇપર સાપને સૌથી ઝેરી સાપની ગણતરી કરવામાં આવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સૌથી ઝેરી સાપને અજગરનું બચ્ચું છે તેવું લોકો સમજતા હોય છે. જોવા જઈએ તો રસલ વાઇપર સાપ અને અજગરનું બચ્ચું જોવામાં એક સરખું જ દેખાય છે. આ માટે ગ્રામ્ય વિસ્તારમાં રસલ વાઇપર સાપને અજગરનું બચ્ચું સમજી અમુક અનુભવ વગરના માણસોને પકડવાની ભૂલ કરતા હોય છે, તે ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. માટે પ્રકૃતિક મિત્ર મંડળના સભ્ય દ્વારા જણાવવામાં આવે છે કે કોઈ પણ અનુભવ વગર સાપ પકડવાની કોશિશ કરશો નહીં. રિપોર્ટર મુનિન્દ્ર પટેલ, મોરવાહડફ.